જય હિન્દ ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો હું પ્રકાશસિંહ ડાયમા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ચલો ફટાફટ સેશન શરૂ કરતાં પહેલાં જેટલા પણ મિત્રો લાઈવ થવાના બાકી છે જોઈન થવાના બાકી છે ફટાફટ લાઈવ થઈ જાઉં ચાલો ફટાફટ મારો વોઈસ ક્લિયર આવે છે બધાને ચલો ફટાફટ જે લોકોને વોઇસ આવતો હોય એ લોકો એક થમ બતાવી લેજો એટલે મને આઈડી આવી જાય યસ પટેલ તપન હાર્દિક સ્વાગત છે આપનું ચલો આવી જાઓ ફટાફટ ચાલો ભાઈ મારો અવાજ ક્લિયર આવે છે બધાને જેને અવાજ ક્લિયર આવતો હોય થમ બતાવજો જેથી મને આઈડિયા આવી જાય સરસ આવો રાઠોડ રવિરાજ જય ભવાની જય ભવાની યસ સરસ અચ્છા એક મિત્રની કોમેન્ટ છે પેપર ફૂટી ગયું છે ભાઈ પેપર ફૂટે કે ના ફૂટે ફૂટી ગયું હોય તો ફરી પાછું લેવાનું જ છે તો એનું ટેન્શન આપણે લેવાનું નથી ફૂટી ગયું હોય તો આખા ગુજરાત માટે ફૂટી ગયું હશે નહીં ફૂટ્યું હોય તો કોઈ માટે નહીં ફૂટ્યું હોય અને ફૂટી ગયું હોય તો એ નેક્સ્ટમાં તો પરીક્ષા લેવાના જ છે અને આવી રહેલી કોન્સ્ટેબલ તલાટી બિનસચિવાલયમાં પણ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ સાબિત થઈ શકે છે સરસ સરસ ચાલો આવી જાઓ ફટાફટ મિત્રો પછી ફટાફટ સેશનની શરૂઆત કરી દઈએ ચાલો ઉદય દુધત હા આપનું હાર્દિક સ્વાગત છે હા ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ભાઈ ચલો ચલો ફટાફટ વધારે ટાઈમ નથી બગાડો હા હેલો હા દર્શકભાઈ આવી જાઓ ચલો તો ઓલમોસ્ટ બધા આવી ગયા છે ચેન્નઈમાં રવિન્દ્રસિંહ અને ગણિતમાં પ્રકાશસિંહ વાહ ભાઈ થેન્ક યુ થેન્ક યુ હા એ જ ને આપણે ભણાવવાનું કામ કરો હા ભાઈ ભણવાનું જ છે આપણે સર નવસારીમાં બ્રાન્ચ ઓપન કરો સરસ ટૂંક સમયમાં વિચારીશું કોઈ ટેન્શન નહીં હા ભાઈ મજામાં છીએ મજામાં ચલો ચલો ફટાફટ ફટાફટ ભાઈ તમારા મિત્રો કોઈ બાકી હોય તો ફટાફટ તમે લિંકને શેર કરી દો જેથી વધારેને વધારે લોકોને આ ફાયદો થઈ શકે ચાલો ફટાફટ ચલો તો લગભગ લગભગ બધા લોકો આવી ગયા છે સાહેબે બાયો પણ ચડાવી દીધી છે તો આજ રોજ લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડ જે તમે જેને વન રક્ષક કહો છો એની પરીક્ષામાં જે પણ પંદરથી વીસ ગુણનું રીઝનિંગ અને મેથ્સ હતું એનું સોલ્યુશન આપણે જોઈએ ચલો તો એમાં પહેલો ક્વેશ્ચન હતો કે નીચે પૈકી કઈ સંખ્યાને અગિયાર વડે ભાગતા શેષ જીરો આવે

આ બંનેનો તફાવત ફરજિયાત કેટલો થવો જોઈએ ઝીરો થવો જોઈએ કોઈ કે સાહેબ ઝીરો ના થતો હોય તો તો ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં જો તફાવત ઝીરો ન થતો હોય તો અગિયાર થતો હશે બાવીસ થતો હશે અલ્ટિમેટલી અગિયારનો કોઈ ગુણાંક થતો હશે તો એ સંખ્યા હંમેશા અગિયાર વડે નિશેષ ભાગી શકાશે તો ફટાફટ ચાવીમાં ખ્યાલ આવી ગયો ફરી એકવાર કહું છું એક છોડીને એકનો સરવાળો અને વધેલા ઘટેલાનો સરવાળો આ બંનેનો તફાવત કેટલો થવો જોઈએ કાં તો ઝીરો થવો જોઈએ અને કાં તો અગિયારનો કોઈ ગુણાંક થવો જોઈએ જો આની અંદર આવી જાય તો એ સંખ્યા અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે ચલો જોઈએ ફટાફટ ચલો ઓપ્શન એ સરવાળો કરો ભાઈ હું લખું છું અહીંયા તમને દેખાય એટલા માટે ટુ થ્રી ફોર ફાઈવ એટ સેવન સેવન જો કોઈ જ ઉતાવળ કરવી નથી પેપર પતી ગયું છે સમજવાથી કામ છે સમજી લો આ વિડીયોમાં ખાલી ક્વેશ્ચન સોલ્વ નથી કરવાના આપણે એના સંબંધિત કોઈ ક્વેશ્ચન આવે તો નેક્સ્ટ પરીક્ષામાં આપણને આવડવો જોઈએ ચલો જોઈએ સાહેબ અહીંયા સરવાળો એક છોડીને એકનો કરીએ બે ને ચાર છ ને આઠ ચૌદ ને સાત કેટલું થઈ જાય એકવીસ અને સાહેબ વધ્યા ઘટ્યાનો સરવાળો ત્રણ ને પાંચ આઠ ને સાત કેટલો થઈ જાય પંદર આ બંનેનો તફાવત હું લઉં તો મને છ મળે છે તાઇ ટાઈફોસ મેં કીધું હતું તફાવત કેટલો થવો જોઈએ ઝીરો અગિયાર બાવીસ તેત્રીસ એટલે કે અગિયારનો કોઈ ગુણાંક અહીંયા તફાવત મળતો નથી મતલબ સાહેબ આ મારો જવાબ હશે નહીં આટલી ખ્યાલ આવે છે સરસ ચલો હવે જો બીજો ઓપ્શન લઈએ હવે ડાયરેક્ટ કરું છું નવ અને સાત કેટલા થશે સોળ સોળ અને આઠ કેટલા થઈ જાય ચોવીસ ચોવીસ અને સાત કેટલા થઈ જશે બોલો મિત્રો ચોવીસ ને સાત હા સાહેબ થઈ જાય એકત્રીસ હવે વધ્યા ઘટિયાનો સરવાળો આઠ અને પાંચ થઈ જાય લગભગ તેર તેર ને કેટલું થઈ જાય ચૌદ હું જો કરવા જવું તો લગભગ મને તફાવત મળે છે સત્તર જે પણ આપણો જવાબ હશે નહીં તો આને પણ કેન્સલ મારી દો સાહેબ હવે તો મજા આવી ગઈ તો ચલો ફટાફટ કરવા માંડો છ અને આઠ ચૌદ ચૌદ ને નવ ત્રેવીસ અને જીરો ત્રેવીસ થશે અને વધ્યા ઘટ્યાનો સરવડો સાત ને બે નવ નવ ને ત્રણ કેટલું થાય છે બાર ત્રેવીસમાંથી બાર જાય તો કેટલું મળી જાય અગિયાર ધેટસોલ હા સાહેબ તમે કીધું છે તફાવત ઝીરો અગિયાર બાવીસ તેત્રીસ થાય તો એ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા મારો જવાબ કયો થઈ જશે સી થઈ જશે આટલો આઈડિયા આવશે સરસ ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું કહે છે સ્ટ ક્વેશન છ આઠ વન ફૂદડી અને ચોરાણું ને ત્રણ વડે ભાગી શકાય છે તો ફૂદડીની કિંમત કેટલી જોઈ લો ભાઈ ચાવીનો બીજો ક્વેશ્ચન પડ્યો સેમ ચાવી અગિયારની ચાવી હતી અહીંયા કઈ ચાવી થઈ ગઈ નવની ચાવી તો યાદ કરો મગજ ઉપર થોડું જોર આપો નવની ચાવી કોને કહેવાય તો બધાને ખબર છે સાહેબ કોને કહેવાય તો અંકોના સરવે છે નવની ચાવી બોલીએ પણ પ્રશ્નમાં કેટલું છે ત્રણ વડે નિશેષ ભાગી શકાય હવે ત્રણની ચાવી આવડે નવની આવડે તો જોઈએ સાહેબ અહીંયા સંખ્યા મને આપી છે છ આઠ એક ફૂદડે નવ ચાર મેં તમને કીધું અંકોના શકાય જોઈ લઈએ એકવાર સાહેબ છ ને આઠ લગભગ ચૌદ થાય ચૌદ ને એક પંદર થાય સાહેબ પંદર ને નવ અમને આવડે ચોવીસ થાય ચોવીસ ને ચાર કેટલું થાય અઠ્યાવીસ સાહેબ આ ને તું ત્રણ વડે ભાગી શકતો નથી તો સાહેબ શું ઉમેરવાનું કીધું છે ઓપ્શન એ પ્રમાણે ઉમેરો તો કેટલા થાય છે પ્લસ બે તો મારો જવાબ કેટલો આવશે હા સાહેબ સરવાળો ત્રીસ થયો ત્રીસ ને તો હું ત્રણ વડે ભાગી શકું છું મતલબ આખી સંખ્યાને પણ હું ત્રણ વડે નિશેષ ભાગી શકીશ પણ શાંતિ રાખજો ઉતાવળ કરતા નહીં અહીંયા એક વિલન બેઠો છે એ અને બી બંને જો આ વિલન ન બેઠો હોત તો ઓપ્શન એ ટીક કરી નાખો તો ચેક કરીએ વિલન છે કે નહીં તો બીજો ઓપ્શન તમને કેટલો આપ્યો છે પણ હું ત્રણ વડે નિશેષ ભાગી શકું છું મતલબ મારો જવાબ આઠ પણ હોય શકે તો અહીંયા સાચો જવાબ કયો આવશે એ અને બી બંને ખ્યાલ આવશે આટલો સરસ ચલો નેક્સ્ટ જોઈએ તો કોઈ પણ વર્ષમાં

લીપ વર્ષ અને બીજું હોય છે સામાન્ય વર્ષ જેને તમે લીપ વર્ષ પણ કહો છો બધા જાણે છે સાહેબ લીપ વર્ષમાં ટોટલ કેટલા દિવસ હોય ત્રણસો છાસઠ હોય અને સાદા વર્ષમાં કેટલા દિવસ હોય ત્રણસો સંભાવના શોધવાની બે અને આ ત્રણસો પાસઠ ને જો તમે સાત વડે ભાગો તો બાવન વડે ભાગ ચાલશે અને શેષ કેટલી વધશે એક મતલબ સાહેબ બાવન અઠવાડિયા તો દરેક વખતે આવવાના જ છે ત્યાં સંભાવના મને મળવાની નથી પણ મને કીધું રવિવાર આવવાની સંભાવના મતલબ જે બાકીનું અઠવાડિયું સાત દિવસ હોય એમાં જો લીપ વરસ હોય તો વધારાના દિવસ કેટલા વધે છે બે વધે છે તો ઉપર આવશે સંભાવના બે ના છેદમાં સાત અને જો સાહેબ મને સામાન્ય વર્ષ આપ્યું હોય તો નીચે ટોટલ સાત દિવસ અને ઉપર વધારાનો દિવસ કેટલો છે એક તો અહીંયા મારો જવાબ થઈ જાય જો લીપ વર્ષનો ચોક પાડ્યો હોત તો મારો જવાબ થાય બે ના છેદમાં સાત અને જો મને સામાન્ય વર્ષનો ચોક પાડ્યો હોત તો મારો જવાબ થાય એક ના સાત પણ મને અહીંયા કોઈ ચોક પાડ્યો નથી તો અહીંયા મારો જવાબ બે ના સાત પણ સાચો અને એક ના છેદમાં સાત પણ સાચો તો અહીંયા જોઈ લઈએ ઓપ્શન એ કે છે એક ના સાત ઓપ્શન બી કે છે બે ના છેદમાં સાત અને અહીંયા જો વિલન આવી ગયું એ અને બી બંને તો તમારો સાચો જવાબ કયો થશે એ અને બી બંને ભાઈ બધાને ખ્યાલ આવે છે સરસ ચલો નેક્સ્ટ જોઈએ ઓહો આ તો ઉંમર સંબંધિત દાખલા આપણને બધાને આવડવો જોઈએ શું કહે છે કે બે વર્ષ પહેલા માતા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો છત્રીસ વર્ષ છે જે લોકો ક્લાસમાં હશે એમને ખબર છે સેમ દાખલો મેં કરાવેલો છે યાદ રાખજો અને એક હિન્ટ પણ આપી હતી જ્યારે પણ ઓપોઝિટ ડિરેક્શન આપી હોય ત્યારે હંમેશા ઉંમરનો સરવાળો કરવાનો કહેવાય તફાવત પણ કરવાનો શું હોય સરવાળો જે લોકો ક્લાસમાં હશે એને આઈડિયા આવી ગયો હશે પણ તો પણ સમજીએ આપણે ચલો બે વર્ષ પહેલા ભાઈ અત્યારે તમે કયા વર્ષમાં જીવો છો

ચર્ચા હશે તો બે હજાર એટલે કે બે વર્ષ પહેલા એવું કહેવા માંગે છે કે માતા પિતા અને પુત્ર એટલે કે એ પિતા હોય બી માતા હોય અને સી એમનો પુત્ર હોય એમની ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે આપણને છત્રીસ આપ્યો છે પછી કે છે બે હજાર વીસ માં ઉંમરનો સરવાળો છત્રીસ હતો તો બે હાજર ચોવીસમાં કેટલો થાય બધાને ખબર પડે કે જાય ને તો પિતાજી એ ચાર વર્ષ મોટા થાય તો પુત્ર ત્યાં ને ત્યાં બેસી ન રહે પુત્ર શું કે હું પપ્પા ચાર વર્ષ મોટો થવું પછી માતા કે હુએ મેં શું ગુનો કરે હું એ ચાર વર્ષ મોટી થવું તો ત્રણેયની ઉંમરમાં કેટલા કેટલા વર્ષનો વધારો થશે ત્રણેની ઉંમરમાં ચાર ચાર વર્ષનો વધારો થશે એનો મતલબ ટોટલ સરવાળામાં ચાર ને ચાર આઠ ને ચાર બાર એટલે કેટલા વર્ષનો વધારો થશે બાર વર્ષનો એટલે કે છ ને બે આઠ ત્રણ ને એક ચાર મતલબ બે વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થઈ જશે અડતાલીસ વર્ષ થઈ જશે એનો મતલબ અહીંયાથી આપણને સાચો જવાબ મળે છે બી ફોર બોમ્બે તો અહીંયા આપણો જવાબ આવશે અડતાલીસ ખ્યાલ આવી ગયો નહીં ભાઈ ચોમ્માલીસ લખ્યો છે ખોટો જવાબ છે સાચો જવાબ કેટલો આવશે અડતાલીસ તો પણ આપણે તમારી એક માંગણીને માન રાખીને ફરી ચેક કરી લઈએ પિતા ચાર વર્ષ મોટો પુત્ર ચાર વર્ષ મોટો માતા પણ ચાર વર્ષ મોટી ચાર ને ચાર આઠ ને ચાર બાર એટલે કે ટોટલ બાર વર્ષ વધારીએ તો છત્રીસ ને બાર અડતાલીસ થાય માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ તમારાથી પણ થાય મારાથી પણ થાય પણ આ વખતે ભૂલ તમારાથી થઈ છે તો જરાક ચેક કરજો જવાબ કેટલો આવશે અડતાલીસ આવશે ખ્યાલ આવે છે સરસ ચલો તો જોઈએ આગળ કયો ક્વેશ્ચન પૂછેલો છે સરસ બે સંખ્યાનો સરવાળો બસો સોળ છે તથા તેમનો ગુસ્સા સત્યાવીસ છે તો તે સંખ્યાઓ શોધો વારંવાર કહેતો આવ્યો છું કે જ્યારે પણ તમને અંદર અંદર સંબંધ આપ્યો હોય ત્યારે દાખલો હંમેશા તમે ઓપ્શનથી ચેક કરજો ખોટી પડતા નહીં ત્યાં સ્ટેપ લખવા જવાનું નથી ગુણ તમને મળવાના નથી તો ધ્યાન રાખો ઓપ્શનથી જોઈએ પહેલો સંબંધ આપ્યો કે જે પણ બે નમૂના હશે સોરી નમૂના એટલે સંખ્યા એ બંને ભેગા થાય તો જવાબ કેટલો હોવો જોઈએ બસો ને સોળ તો આપણે જોઈએ ભાઈ આ બે નમૂના લઈએ ધારો કે મારો જવાબ એ છે તો જોઈએ નવ ને એક દસ ઓહો દસ એટલે એકમમાં શું આવે આવે એકમમાં હોય એટલે જિંદગીમાંય સરવાળો નહીં એટલે આને કે તું ભાઈ ઘરે જા શાંતિથી કાઢીને રસ ખાઈને હુઈ જા તું મારો જવાબ નથી કાંઈ વાંધો નહીં બીજાને પૂછીએ કે તું મારો જવાબ છે કે નહીં તો પૂછીએ સાહેબ સાત ને નવ સોળ થાય હા થાય વધી કેટલી આવે એક બે ને એક ત્રણ ત્રણ ને અઢાર કેટલું થાય એકવીસ થાય સાહેબ આ તો એમ કે છે મારો સરવાળો થાય છે કાંઈ વાંધો નહીં તું હોઈ શકે હજુ ફાઇનલ કર્યો નથી ત્રીજાને પૂછીએ કે ભાઈ તું મારો જવાબ છે તો કે છ ને જીરો એકમમાં છ આવે સરસ સાહેબ જીરો ને એક એક અને એક ને એક બે પણ કે હું એ થઈ શકું મેં શું ગુનો કર્યો તું એ થઈ શકે કોઈ ચિંતા નહીં પછી આ કે સાત અને ચાર અગિયાર એકમમાં એકડો આવે ને જિંદગીમાંય સરવાળો બસો સોળ થાય નહીં મતલબ બે ઓપ્શન તો તમે ઉભા ઉભા નીગ્લેક્ટ કરી શકો ડી પણ જવાબ નહીં હોય અને એ પણ નહીં હોય તો કદાચ તુક્કો લગાવો હોય તો કાં તો જવાબ બી અને કાં તો જવાબ સી તો જય માતાજીનો જી જય માતાજી કરીને બી સિલેક્ટ કરવાનો ના એવું કરવાનું નથી અડધે પહોંચી ગયા તો મંજિલ લઈ લઈએ જુઓ શું કરે છે બીજો એમણે કીધો છે કે તેમનો ગુસ્સા કેટલો થવો જોઈએ સત્યાવીસ થવો જોઈએ તો લસા અને ગુસા બધાને આવડતું જ હશે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ આ બંનેની અંદર આવતો હોય એવો અવયવ તો ફટાફટ જોઈ લઈએ સાહેબ એક તો છે સત્યાવીસ અને એકસો નેવ્યાસી અને સી ઓપ્શન છે એકસો છ અને એકસો દસ સાહેબ ગુસ્સા કેટલો થવો જોઈએ સત્યાવીસ હવે કે મને સત્યાવીસનો ઘડિયો ક્યાં આવડે છે તો ટોપા તને કોણ સત્યાવીસનો ઘડિયો યાદ રાખવાનું કે છે સત્યાવીસ કોના આમાં આવે નવ તરી સત્યાવીસ હવે નવનો ઘડિયો તો આવડે કે ન આવડે ચેક કરીએ સાહેબ આ નવના ઘડિયામાં સત્યાવીસ આવે હા આવે છે નવના ઘડિયામાં એકસો આવે નવ દુ અઢાર નવ એકા હા સાહેબ આવે છે આને પૂછો નવ ના ઘડિયા એકસો છ આવે ન આવે પેલી ચાવી જોઈ તમે સરવાળો એક ને છ હાથ થાય નવ થતો નથી તો આંખ બંધ કરીને જવાબ કેટલો હોય સત્યાવીસ અને એકસો નેવ્યાસી તો ટીક કરી દેવાનો આંખ બંધ કરીને સત્યાવીસ અને એકસો નેવ્યાસી બહુ મગજમારીમાં પડવાની કોઈ જરૂર છે નહીં સરસ ચલો તો જોઈએ આગળ ઓહો દસ રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય હવે એક મિત્ર એવું સાહેબ રૂપિયાનો સિક્કો એટલે આવો હોય જિંદગીમાં આવો જોઈએ અફઘાનિસ્તાનમાં આવો સિક્કો ન હોય ભાઈ રૂપિયાનો સિક્કો તમને ક્યાંક થોડોક થોડોક આવો દેખાતો હશે ભલે અવગણી શકાય પણ એની થોડીક થોડીક ઊંચાઈ હશે ખ્યાલ આવે કે ન આવે તો જોઈએ જરાક ચાલો એ આ દસ રૂપિયાનો સિક્કો છે પૂછ્યું હું છે એ જોજો ક્ષેત્ર પણ ઉધ્યું છે અમારે પાણી ભરવાનું નથી કીધું પાણી ભરવાનું કીધું હોત તો મારે ઘનફળ શોધવું પડત મને કીધું છે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ અને સપાટી કોને કહેવાય જેને આપણે અડી શકીએ અને સપાટી કહેવાય જોઈએ સાહેબ સિક્કામાં એક તો આવી ગોળ 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 સપાટી હોય કે ના હોય સમજો ધારો કે આને તમે સિક્કો સમજી લો તો આને ગોળ 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 સપાટી થાય કે ના થાય બધાના આપણે ગોળ ગોળ હોય તો ક્ષેત્રફળ શું થાય ટુ પાઈ આર સમજીને યાદ રાખજો સૂત્રો ગોખમ ગોખ ન કરતા સાહેબ ગોળ ગોળ કેટલું હોય ટુ પાઈ આર પણ ક્યાં સુધી ઊંચાઈ એચ સુધી તો અહીંયા ઊંચાઈ કેટલી આવે એચ આવે આટલું થઈ ગયું પણ સાહેબ આ તો ગોળ ગોળ થયું ગોળ ગોળ ને આપણે કહીએ વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો મને એમ કીધું હોત કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો મારો જવાબ થાય ટુ પાઈ આર એચ પણ મને અહીંયા એક વિલન આપ્યો કુલ સપાટી ભાઈ અહીંયા ગોળ ગોળ સપાટી હોય તો ઉપરની નીચેની સપાટી ક્યાં જાય

નથી અને એક પણ નહીં એવો પણ જવાબ નથી તો ચિંતા કરવાનું નહીં આ જે જવાબ છે સાચો જ છે પણ આને વેશ બદલીને અંદર મૂક્યા છે તો જોઈએ ચલો શું વેશ બદલ્યો છે સાહેબ આમાં બે છે તો આમાંય બે છે હા સરસ લખી દો બે લખી નાખ્યું સાહેબ અહીંયા પાય છે અહીંયાય પાઈ છે કાંઈ વાંધો નહીં લખી દો પાય લખી નાખ્યું સાહેબ આની જોડે એક આર છે આની જોડે બે આર છે તો એક આર કોમન કાઢી લો ને કોણ ના પાડે કાઢી લો ભાઈ કાઢી લીધો તો હવે શું વધ્યું સાહેબ અહીંયા એચ વધ્યો અને અહીંયા શું વધ્યો ખાલી આર વધ્યો એટલે કે જવાબ થઈ જાય ટુ પાઈ આર અને કૌંસમાં એચ વધતા આર હવે જોઈ લઈએ સાહેબ આ તો પાઈ આર છે ઓકે આ છે ટુ પાઈ આર પાઈ વધતા એચ સોરી આર વધતા એચ તો અહીંયા મારો જવાબ કેટલો થઈ જશે સી ફોર ચેન એકદમ સિમ્પલ સમજ્યા ને તો પણ આવડે એવા ક્વેશ્ચન હતા કંઈ અઘરું હતું અંકોના સરવાળાને ને ચાર વડે ગુણતા તે સંખ્યા બને છે જો તે સંખ્યામાં સત્યાવીસ ઉમેરવામાં આવે તો તે અંકોના સરવાળાની સાત ગણા જેટલી થઈ જાય છે તો તે સંખ્યા શોધો ફરી એની એ જ વાત જ્યારે પણ તમને થોડું ઘણું એવું લાગે કે સંખ્યામાં રકમમાં અંદર અંદર સંબંધ આપ્યો છે ત્યારે આંખ બંધ કરીને દાખલો ક્યાંથી સોલ્વ કરવાનો ઓપ્શન થી જ કરવાનો ખોટી કોઈ મગજ મારીને પડવાનું નથી સાહેબ અમને ખબર ક્યાંથી પડે તો આ હું કીધું છે બે અંકની સંખ્યા છે એના અંકોનો સરવાળો એના ચાર વડે ગુણો આ બધો સંબંધ તો આપ્યો છે તો આપણે પ્રેમથી સંખ્યાઓ લખીએ સાહેબ પહેલી સંખ્યા બત્રી છે જોઈ લઈએ ભાઈ બે અંકની સંખ્યા બે અંકની કહેવાય કહેવાય જ ને ત્રગડો ને બગડો એકમ ને દશક જોઈ લઈએ અંકોના સરવાળા ને ચાર વડે ગુણતા પાછી આ જ સંખ્યા મળવી જોઈએ ચેક કરીએ ત્રણ વત્તા બે કેટલું થાય પાંચ સંખ્યાનો સરવાળો કર્યો અને ચાર વડે ગુણો તો પાંચ ને ચાર વડે ગુણો તો સાહેબ ટૂંક કે પાંચ ચોક બત્રી એમ ન થાય પાંચ ચોક કેટલું થાય વીસ થાય મને એની સંખ્યા મળી ખરી ના તો આને કે ભાઈ પહેલી ફુરસત મેં નિકલ આ મારો જવાબ હશે નહીં તો બીજાને જોઈએ બી શું કહેવા માગે છે ચોવીસ ચલો બે અને ચાર કેટલું થાય સરવાળો કરો તો છના ચાર ગણા કરું તો ચોવીસ મળે છે હા આ ભાઈ આપણને થોડાક ખુશ કરી દીધા કે અંકોના સરવાળાને ચાર ગણા કરું તો એ સંખ્યા મળે છે હા મળે છે તો આને કે ઘડીક તું મારા ઘરે રહે તો મહેમાન જેવો કહેવાય હા કે ના એક ગુણ આપીને જાય જે મહેમાન ઘરે આવે ને કેમ દસ રૂપિયા આપી જાય એમાં આપણને એક ગુણ આપીને જાય જોઈએ આગળ આ શું કે છે છત્રીસ તો ચલો જોઈ લઈએ ત્રણ અને છ સરવાળો કેટલો થાય નવ આ નવ ને હું ચાર વડે ગુણું તો નવ ચોક કેટલું થઈ જાય છત્રીસ આયે એ મહેમાન જેવો લાગે ઓકે જવાબ બરાબર જ આવે છે તો જોઈએ તું ભાઈ ઘડીક બે તું પણ મારો જવાબ હોઈ શકે પછી છેલ્લે જ ચેક કરીએ વીસ ટુ જીરો વીસ ભાઈ બે વત્તા જીરો જવાબ બે આવે બે ના ચાર ગણા કેટલા થાય આઠ થાય જિંદગીમાં વીસ મળે નહીં મતલબ આ પહેલા ને છેલ્લા ને કહેવાનું ભાઈ ઘરે જઈને ધાબડો મારા જવાબ નથી મારો જવાબ હશે તો કદાચ બી હશે અને કદાચ સી હશે તો બી અને સી બંને તો તો જવાબ હોય જ નહીં તમારે ટેન્શન નથી આ બંને પાસ કરી છે મુખ્ય પરીક્ષા જો બાકી છે મુખ્ય પરીક્ષા એટલે શું સાહેબ બીજું શું કે છે જો તે સંખ્યામાં સત્યાવીસ ઉવેર આવે તો અંકોના સરવાળાની સાત ગણી જેટલી થઈ જાય છે કાંઈ વાંધો નહીં આને લખીએ ભાઈ તું ચોવી હતો એમાં હું કેટલા ઉમેરું હત્યાવી ઉમેરું તો હાથ ને ચાર અગિયાર વધી એક ત્રણ ને બે બે ને કેટલા થાય એકાવન જોઈ લઈએ ભાઈ બે ને ચારનો સરવાળો છ થાય છના કેટલા ગણા બોલો સાત ગણા કોઈ દયા જિંદગીમાં એકાવન થાય ઘડીઓ ન આવડતો ને નહીં આવડે તો આ તો મારો જવાબ હશે નહીં તો ફાઇનલી જવાબ કેટલો થઈ જાય શી પણ અમુક લોકો હોય સાહેબ મારે તો એક્યુરેસી જોઈએ છે મને કોન્ફિડન્સ આવતો નથી તો ચિંતા નહીં કરવાની લ્યો એ છત્રીસ છે છત્રીસમાં ભાઈ તમે હત્યાવી નાખો ને તો પ્રેમથી જો કરીને બતાવો હાથ ને છ કેટલું થાય તેર વધી એક આવે ત્રણ ને એક ચાર ને બે છ થાય ચલો સરવાળો ત્રણ ને છ નવ હતો નવ ના કેટલા બોલો સાત ગણા તેસઠ થઈ જાય કે નહીં ડન થઈ જ જાય છે તો મારો જવાબ કેટલો હશે સી જ હશે ભાઈ પણ વારંવાર કહું છું ખોટો ટાઈમ બગડવાનો નહીં આ ત્રણેય જવાબ ના હોય ને તો બાય ડિફોલ્ટ આ જવાબ બનતો જ હોય એટલે વધારે પડતી ચિંતા કરવાની નહીં આટલા ક્વેશ્ચનમાં ખ્યાલ આવશે સરસ ચલો તો નેક્સ્ટ જોઈએ ઓહો ટકાવારી બધાનો ફેવરેટ ટોપિક શું છે કોઈ સંખ્યાના આવે છે તો તે જ સંખ્યાના ટકા કેટલા થાય કેટલા થાય ક્લાસમાં બૂમો પાડી પાડી મરી ગયો કે ખોટી ફ્રેક્શનની મગજમારીમાં પડવાનું નથી પણ જે વધારે તકલીફ આપે છે એવા ફ્રેક્શન મેં તમને લખાવેલા છે ખ્યાલ હોય તો હાડા હાડત્રી ટકાનો ફ્રેક્શન થાય ત્રણ ના છેદમાં આઠ અને આનો ફ્રેક્શન થાય બોલો ભાઈ એટલે સાતના છેદમાં આઠ એટલે કે ત્રણ ભાગની વેલ્યુ આપી છે અને સાત ભાગની વેલ્યુ પૂછી છે બસ વાત પતી જાય કરો અહીંયા જુઓ ત્રણ ભાગની વેલ્યુ મને કેટલી આપી છે ચારસો પચાસ અને સત્યાસી પાંચ એટલે કે કેટલા ભાગની પૂછી છે સાત ભાગની વેલ્યુ કેટલી થશે તો સાહેબ પ્રેમથી ત્રિરાશી મૂકતા તો બધાને આવડે ચારસો પચાસ ગુણ્યા સાત છેદમાં કેટલું આવી જાય ત્રણ પંદર તરી પિસ્તાલીસ દોઢસો થાય કે થાય અને દોઢસો ગુણ્યા સાત કરો એટલે પંદર સત્તા એકસો પાંચ અને એક મીંડું એટલે કે જવાબ આવી જાય એક હજાર પચાસ એકદમ સિમ્પલ દાખલો તો અહીંયા આપણો જવાબ થશે એક હજારને પચાસ કોઈ કે સાહેબ મારે આવું નથી કરવું તો કોણ કહે છે એવું જ કર આવું તો આપણે આવડે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાની વેલ્યુ આપી છે ચારસો પચાસ તો સત્યાસી પોઈન્ટ પાંચ ટકાની વેલ્યુ કેટલી થાય આવું સિમ્પલ તો ન આવડે પણ આવું સિમ્પલ કરો તો પછી એમ જ કહો કે સાહેબ ટાઈમ ઘટે છે બરાબર એટલે થોડુંક થોડુંક સારું વિચારતા શીખજો જોઈએ ચારસો પચાસ ગુણ્યા સત્યાસી પોઈન્ટ પાંચ આવે સાડત્રીસ પોઈન્ટ પાંચ સાહેબ અહીંયા પાછળ પંચોતેર અહીંયા પાછળ પંચોતેર એટલે પચીસ વડે ભાગ ચાલેક ન ચાલે ચાલે અને આનો તમે જેવો સોલ્વ કરશો તમને જવાબ આપી દેશે એક જવાબમાં કઈ ફરક પડશે નહીં બરાબર તમારા ઉપર છે તમે ગણતરી કઈ રીતે કરો છો બરાબર વારંવાર ક્લાસમાં કહું છું કે દાખલો વાંચી અને સમજવામાં સમય બગડવો જોઈએ પણ ગણતરીમાં સમય બગડવો જોઈએ નહીં જો ગણતરીમાં સમય બગડશે તો ક્યારેય મેથ્સ આપેલ ટાઈમમાં પૂરી કરી શકવાના નથી બરાબર અને એના માટે બેઝિક સારું કરજો બરાબર ચલો તો નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ છે શાળાના વાર્ષિક ઉત્સવમાં કુલ બારસો ને સાહીઠ વિદ્યાર્થીઓ હાજર હતા

તો પેલા મને ખબર હોવી જોઈએ કે શાળામાં કેટલા વિદ્યાર્થી છે તો પ્રેમથી લખો સાહેબ સિત્તેર ટકા વિદ્યાર્થીઓ ભેગા થઈને બારસો સાહીઠ બનાવે છે તો એ શાળાના પૂરેપૂરા હો ટકા વિદ્યાર્થી કેટલા હશે સમજી શકો છો કે નહીં બહુ બધી શોર્ટકટ છે પણ અત્યારે એક આપણે ડિજિટલ પ્લેટફોર્મ એટલે દરેક શોર્ટકટ દરેક વ્યક્તિ સમજી ન શકે એટલે હું બેઝિક સમજાવું છું બેઝિક આવડશે તો પછી એમને છે બરાબર ચલો જોઈએ સો ગુણ્યા બારસો સાહીઠ ના છેદ કેટલું થઈ જાય સિત્તેર સાહેબ અમને થોડાક થોડાક ઘડિયા તો આવડે કશી ખબર ના પડે ને તો હાથ નો તો આવડે સાત એકા સાત અને સાત અઠાર છપ્પન સાહેબ ટોટલ વિદ્યાર્થી કેટલા હશે

ભાઈ છોકરાના ભાગ કેટલા હતા બે તો છસો દુ અને છોકરીઓના ભાગ કેટલા હતા એક તો સાહેબ મને ખબર પડી ગઈ છોકરા કેટલા હશે અને છોકરી કેટલી હશે છસો પૂછ્યું હું છે આપણને તો કુલ છોકરાઓની સંખ્યા તો કુલ છોકરા બારસો ક્યાં છે સી ફોર ચેન્નઈ આપણો જવાબ એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો બરાબર ચલો જોઈએ નેક્સ્ટમાં સરસ બધાની ફેવરિટ શ્રેણી આવી ગઈ અને શ્રેણીમાં કીધું જ છે જો તમને પંદર વીસ સેકન્ડમાં આઈડિયા આવે તો ઠીક છે બાકી છોડીને આગળ ચાલ્યા જજો વધારે સમય બગાડતા નહીં પણ આમાં એવું કંઈ છે જ નહીં શું કીધું છે ત્રણ પાંચ પાંચ પંદર નવ હાઈટ પંદર ત્રણસો પહેલી નજરે જુઓ તો ગાંડા આઈડિયા આવે સાહેબ શું આઈડિયા આવે એ પાંચ તરી પંદર થાય કે નો થાય પછી પંદર ચોગ સાઠ હા સાહેબ થાય છે સાહેબ છ પંચોત્રીસ હા સાહેબ થાય છે મતલબ શ્રેણી એક છોડીને એક છે છે કે નહીં શું છે તરી પંદર એક વધારો પંદર ચોક હાઈટ એક વધારો છ પંચો ત્રીસ તો વધ્યા ઘટ્યાનો શું સંબંધ છે જોજો જરાક ત્રણમાંથી પાંચ બન્યું સાહેબ ગુણાકારમાં કંઈ મેળ આવતો નથી તો સાહેબ જરાક જુઓ ને અહીંયા કેટલા વધ્યા છે પ્લસ બે અહીંયા કેટલા વધ્યા છે પ્લસ ચાર અહીંયા કેટલા વધ્યા છે પ્લસ છ તો ડેફિનેટલી સાહેબ અહીંયા પ્લસ આઠ વધે ને પંદરમાં આઠ નાખી દો ને એટલે જવાબ કેટલો આવી જાય ત્રેવીસ આવી જાય ચેક કરો તો ઓપ્શનમાં છે હા સાહેબ સી જવાબમાં છે ત્રેવીસ એટલે અહીંયા શ્રેણી પૂરી કરશો જવાબ કેટલો આવશે ત્રેવીસ આવશે આઈડિયા આવશે સરસ ચાલો તો જોઈએ નીચે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે હવે સાહેબ આવું આપે ને ચાર પાંચ છ હાથ આમાં સૌથી મોટી સંખ્યા કઈ તો બધા કે સાહેબ સૌથી મોટી હાથ ને સૌથી નાની ચાર પણ ગાંડા થોડા છે આવું નહીં આપે ભાઈ તમને અપૂર્ણાંકમાં આપશે કે આ ચારમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે અને આ સૌથી મોટી સંખ્યા પૂછી હોય સૌથી નાની પૂછી હોય અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો આવું જ્યારે પણ પૂછ્યું હોય ત્યારે મેં તમને એક બેસ્ટ આઈડિયા આપ્યો છે શું કરવાનું પ્રેમથી આ બધાને લખી દેવાના લો સાહેબ લખી દીધા હવે શું કરવાનું જેટલા પણ વેશ બદલીને બેઠા હોય ને એમને પેલા ઓળખી લેવાના જો આ નમૂનો વેશ બદલીને બેઠો છે પાંચ ચોક વીસ એટલે કે આ અને આ બંને કેવા છે હરખા છે હવે તમને બધાને એટલી તો એટલો તો ઉપયોગ સાબુનો કરી શકો સાહેબ સાબુ એટલે સામાન્ય બુદ્ધિ કે કોઈ દિવસ જવા બે બે હોય નહીં એટલે આ સંખ્યા મારી મોટી હશે નહીં જે પણ મોટી હશે આ બંનેમાંથી હશે અને આ બંનેમાંથી મોટી સંખ્યા શોધવા માટે એક અંદરની વાત વાતને તમને કીધેલી છે ભાઈ ક્રોસમાં ગુણાકાર કરો બે ગુણ્યા તેવી કેટલું આવે છેતાલીસ છ ગુણ્યા નવ કેટલું આવે ચોપન સાહેબ મને સંખ્યા કીધી છે મોટી છેતાલી મોટું કહેવાય કે ચોપન મોટું કહેવાય ચોપન મોટું તો બાય ડિફોલ્ટ આ જ બનવાની છે છ ના છેદમાં ત્રેવીસ તો અહીંયા મારો જવાબ આવશે છ ના છેદમાં ત્રેવીસ એટલે કેટલો આવશે ડી આવશે સમજી શકો છો એકદમ સિમ્પલ રીતે દાખલો કરવાનો પ્રયત્ન કરો ખોટી મગજવાળી પડશો નહીં હા અમુક લોકો કહે સાહેબ કરો એ ચાર ભાગ્યા સોરી એક ભાગ્યા ચાર પછી પાછા મનમાં બોલે ચાર નો ભાગ નો ચાલે

તકલીફ કેવી થાય અહીંયા અમુક વિદ્યાર્થીઓ વિચારે સાહેબને દાખલો નહીં આવડે છેલ્લે રાખે છે ભાઈ એવું નથી તકલીફ એવી છે કે આ સંખ્યામાંથી અલગ પડતી સંખ્યા શોધવી હોય તો એક જ વસ્તુ મને આઈડિયા આવે કે સાહેબ આ બધાની અંદર ઘણા બધા સંબંધ નીકળે છે હવે પરીક્ષકને કયો સંબંધ ગણ્યો હોય ગમ્યો હોય આપણને ખબર નથી તો જોઈએ સિમ્પલ એક તો સંબંધ સીધો જ મળે સાહેબ આ બધી બેકી સંખ્યા છે એટલે કે બે વડે નિશેષ ભાગી શકાય છે અને આ બેકી સંખ્યા નથી એટલે આ આપણો જવાબ પહેલી નજરે આપણને લાગે કાંઈ વાંધો નહીં ટેક કરી શકાય આપણને ખબર છે નહીં અલગ પડે છે બરાબર પણ જો બીજો સંબંધ શોધો હોય તો શોધી શકાય કે છ ને છ બાર ને આઠ વીસ ને બે બાવીસ સરવાળો કેટલો થાય છે બાવીસ અહીંયા કરીએ તો સાહેબ ત્રણ ને નવ બાર ને સાત કેટલા બોલો ટોટલ સરવાળો અહીંયા પણ કેટલો થશે બાવીસ સાહેબ અહીંયા કરીએ તો પાંચ જો સાત ને આઠ કેટલું થાય પંદર ને પાંચ વીસ ને બે બાવીસ સાહેબ અહીંયા આઠ ને બે દસ ને નવ ઓગણીસ ને ચાર કેટલું થાય ત્રેવીસ તો પહેલી નજરે આપણને આ અલગ રાખે કે દરેક સંખ્યાના અંકોનો સરવાળો અહીંયા બાવીસ થાય ને અહીંયા કેટલો થઈ જાય છે ત્રેવીસ તો આ પણ જવાબ હોઈ શકે પણ આપણને કોઈ વસ્તુ ખબર નથી તો પહેલી નજરે આપણને એવું દેખાય છે બેકી 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 અને આ કેવી છે એકી એટલે કે બે વડે નિશેષ ભાગી શકાતી નથી તો આપણે પહેલી પ્રાયોરિટી આપણે આને આપીશું બાકી આ પણ જવાબ લખો તો એમાં કંઈ વસ્તુ ખોટી નથી તો આટલા ક્વેશ્ચન તમારા આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાયેલા હતા હવે આમાંથી મને કોઈ ક્વેશ્ચન અઘરો લાગ્યો નથી મને કોઈ ક્વેશ્ચન વિચારવા જેવો લાગ્યો નથી એકદમ સિમ્પલ અને સાદા અને સ્વીટ ક્વેશ્ચન પૂછેલા હતા તો આટલા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી બરાબર એમાં બધાને ખ્યાલ આવી ગયો હશે આશા રાખું છું કે ભાઈ આ જે પણ દસ થી પંદર ક્વેશ્ચન કર્યા એમાં થોડો થોડો તો બધાને આઈડિયા આવી જશે બરાબર ચલો હવે આપણે એક ચર્ચા કરી લઈએ થોડીક બીજી કે તમે ગુજરાતમાં છો તો આમાં કંઈ નવું કહેવાય જ નહીં બરાબર યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની સાથે સાથે યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે એમની અગાથ મહેનત અને તમારા બધાના સાથ સહકારથી આપણે પંચાવનથી પણ વધારે પુસ્તકો સફળતાપૂર્વક પ્રકાશિત કરી ચૂક્યા છે અને મને આ જણાવતા એક આનંદ થાય છે કે આખા ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી આ એકદમ પરીક્ષાલક્ષી અને સચોટ માહિતીવાળા પુસ્તકો વાંચીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સફળ પણ થયા છે અને આ વિ આટલી તો હું આશા રાખી જ શકું કે ભાઈ સાહેબ નેક્સ્ટ કરો જરાક ચલો આ વિડીયો તમારા માટે થોડોક તો માહિતીસભર સાબિત થયો જશે બરાબર તો આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે તમે ફટાફટ વિડીયોને લાઈક કરી દો બરાબર આપણી જે ચેનલ છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન એને સબસ્ક્રાઈબ કરી દો આગળ આપણે મળતા જ રહીશું બરાબર તદ્દન નવા કન્સેપ્ટ સાથે અને તદ્દન નવા વિચારો સાથે તો બસ આટલો વિડીયો આજનો વિડીયો આપણો આટલા સુધી હતો જય હિન્દ જય ભારત આભાર